श्री स्वामीनारायण, श्री स्वामीनारायण विद्यासागर स्कूल की शैक्षणिक यूट्यूब चैनल और शैक्षणिक व्हाट्सएप ग्रुप हूँ भावीश ने फरी एक वक्त धोरण आठ ना दरेक विद्यार्थी भाईओ और बहनों यूट्यूब चैनल और व्हाट्सएप ग्रुप मध्यम से एक बार स्वागत करूँ छू। मित्रों, अपने आज मातृभाषा विषय गुजराती में नवा एकम 16 नाम से सुदामो मीठा श्री कृष्ण देव एक पद्य से आख्यान प्रेमानंद द्वारा आपवा मां आवे। आ पद्यनी आपणे आज चर्चा करवाना छीए। जोईए आपणे प्रेमानंदनो साहित्यिक परिचय, एमनो जीवन परिचय अने आ पद्य साथे संकळायेली शब्द समझूती। त्यारबाद आपणे विषय वस्तुनी विस्तारपूर्वक समझूती मेळवीशुं। जे विद्यार्थीओए YouTube चेनलने सब्सक्राइब नथी करी ए विद्यार्थी सब्सक्राइब करी लेजो अने तमारा धोरणना दरेक वीडियो तमारा मोबाइल पर सबथी पहेला मेळवजो। दरेक काम समयसर करता रहेजो अने YouTube चेनल साथे खास जोडायेला रहेजो। जोईए आपणे पेज नंबर 33 उपर आपवामां आवेलुं प्रेमानंद द्वारा रचित सुदामा चरित्रमांथी लेवामां आवेलुं सरस मजानुं पद्य छे सुदामो मीठा श्री कृष्ण देव। प्रेमानंदनो परिचय आपणे जोईए। ईसवीसनी 17મી સદી એમનો સમય ગણવામાં આવેલો છે। પ્રેમાનંદ ગુજરાતીના મહાકવિ તરીકે જાણીતા છે અને એમનો જન્મ વડોદરામાં થયો અથવા વડોદરાના વતની હતા। તેઓ એક ઉત્તમ કથાકાર હતા અને માણભટ્ટ પણ હતા। પ્રેમાનંદને માણભટ્ટના નામથી પણ ઓળખવામાં આવતા। શા માટે? કારણ કે માણ ઉપર છાપ આપેલી કથાને પઠન કરતા ગાયન અને અભિનય દ્વારા રજૂ કરીને તેમની રચનાઓ તેમણે લોક સમુદાયમાં ગુંજતી કરી હતી। માણ એક માટીમાંથી બનાવેલો ગોળા જેવો પાત્ર હોય, પરંતુ ઉપરનો ભાગ એકદમ સાંકડો હોય એટલે એના ઉપર હાથ રાખવામાં આવે અને પોતે હાથમાં સે વેઢ પહેરતા એટલે માણને થાપ આપતા જાય અને એક આંગળી દ્વારા એને વગાડતા જાય। આ રીતે કથાને ગાતા પણ ખરા અને કથાનું પઠન પણ કરતા હતા। લોકોમાં જ્યારે કથા કરવા જાય ત્યારે કથાની સાથે તે અભિનય પણ કરે અને લોકોને મનોરંજન પૂરું પાડે। આ રીતે પ્રેમાનંદની જે કૃતિઓ છે એ લોક સમુદાયમાં ખૂબ જ જાણીતી બની ગઈ છે। એમણે રામાયણ, મહાભારત અને પુરાણોમાંથી કથા વસ્તુ પ્રસંગો લઈને તેમણે તાત્કાલિક ગુજરાતી વાતાવરણને જીવંત રીતે નિરૂપ્યું। આખ્યાનને એક નવું જ રૂપ આપ્યું છે। એમણે જે કથા સામગ્રી લીધી છે એ મોટા ભાગે આપણા પૌરાણિક ગ્રંથો ઉપર આધારિત છે। દાખલા તરીકે એમણે ઘણા આખ્યાનો છે રામાયણના આધારિત, મહાભારત પુરાણોના કોઈ કથા વસ્તુ કે પ્રસંગો લઈને એમણે બનાવ્યા છે અને એમાં તાત્કાલિક ગુજરાતી વાતાવરણને એમણે જીવંત બનાવ્યું છે। આ રીતે એમણે આખ્યાનને એક નવું રૂપ આપ્યું છે। એમના દ્વારા આપવામાં આવેલા આખ્યાનોની યાદી આપણે જોઈએ તો ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેલું, નળાખ્યાન, રણયજ્ઞ, દશમસ્કંદ વગેરે વિવિધ રસોથી સભર આખ્યાનો આપીને તેમણે ગુજરાતી આખ્યાન કવિતાને સમૃદ્ધ કરી છે। એમના જેટલા આખ્યાનો ગુજરાતીમાં અન્ય કોઈ સાહિત્યકાર દ્વારા આપણને મળ્યા નથી એટલે આખ્યાનના પિતા પણ પ્રેમાનંદ તરીકે ઓળખવામાં આવે છે। પ્રેમાનંદને માણભટ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, મહાકવિ તરીકે પણ એમને જાણીતા બન્યા છે। પાત્રલેખન, વર્ણન, રસ નિરૂપણ, ભાષાકર્મ એમ સર્વ રીતે એમના આખ્યામાં ગુજરાતી ભાષાની ઊંચી સંપદા અને સંપત્તિ બની રહ્યા છે। એમણે પાત્રલેખન જે આખ્યામાં કર્યું છે, જે વર્ણન કર્યું છે, રસ નિરૂપણ જે રીતે કર્યું છે, ભાષાકર્મ, આ દરેક બાબતમાં પ્રેમાનંદ છે તળિયાતા રહ્યા છે અને એ રીતે એ એમના આખ્યાનો છે એ ગુજરાતીની એક સંપત્તિ બની ગયા છે। માનવ સ્વભાવની વિવિધ લાગણીઓનું સરસ રીતે નિરૂપણ કરવામાં તેઓ કુશળ કલાકાર હતા। માનવ કેવો સ્વભાવ ધરાવે છે એ સ્વભાવને એની લાગણીઓને નિરૂપવામાં પ્રેમાનંદની જોડે કોઈ આવી શકે નહીં, એક ઉત્તમ કલાકાર હતા। આખ્યાનો દ્વારા એમણે પ્રજાકીય સંસ્કારોને સાચવવાનું અને પોષણનું કામ પણ કર્યું છે। આખ્યાનો દ્વારા એમણે પ્રજાકીય જે સંસ્કાર એને સાચવવાનું કાર્ય કર્યું છે। આપણે આજે ઘણા સંસ્કારો એવા ભૂલી ગયા છીએ, આ સંસ્કારોને સાચવવાનું અને પોષવાનું એટલે માણસને જાણવાની ઈચ્છા હોય એને પોષવાનું કામ છે એમણે કર્યું છે। આ
આપણા ઉત્તમ આધ્યાત્મિક હોવાને કારણે તેઓ કવિ શિરોમણીનું નામ માન પણ પામ્યા છે. પ્રેમાનંદ માટે વપરાતો શબ્દ છે કવિ શિરોમણી. કવિ શિરોમણીનું માન પણ તેઓ પામ્યા છે. આ આખ્યાનશ્રેય શેમાંથી લેવામાં આવ્યું છે? ભાગવતના દશમ સ્કંદમાં આવતી કથા પરથી પ્રેમાનંદે મૂળ કથાનકમાં ફેરફાર કરી નાખ્યો છે. ભાગવતના દશમ સ્કંદમાં એની મૂળ કથામાં જે કઈ વાત હતી એમાં કઈ ફેરફાર કરીને પ્રેમાનંદે એમાં ઘણું બધું ઉમેરીને રચેલું સુદામા ચરિત્ર સહન મનોરંજન અને રસ નિષ્ઠતનું સુંદર આખ્યાન કાવ્ય બનાવ્યું છે. મૂળ આખ્યાન છે ભાગવતના દશમ સ્કંદમાં આવેલું છે, જેને નવા રંગરૂપ સાથે સુદામા ચરિત્ર નામથી પ્રેમાનંદે એને લખ્યું છે. પ્રસ્તુત કાવ્યખંડ સુદામા ચરિત્ર ના સાતમા કડવાનો છે. આપણે જે ભાગ આજે ભણવાના છીએ એ સુદામા ચરિત્રના સાતમા કડવામાંથી લેવામાં આવેલો ભાગ છે. કૃતિની શરૂઆતમાં શ્રી કૃષ્ણના વૈભવનું વિસ્તારપૂર્વક વર્ણન છે. કૃષ્ણ કેટલા અમીર હતા એની વૈભવશાળી પરિસ્થિતિનું આમાં વર્ણન કરવામાં આવ્યું છે. દ્વાર પર સુદામા આવ્યા છે. દ્વાર એટલે દરવાજો. દરવાજે સુદામા આવ્યા છે કૃષ્ણને મળવા માટે. એવા સમાચાર મળતા સાંભળતા શ્રી કૃષ્ણ સફાળા ઉઠીને સુદામાને દોડતા મળવા જાય છે. ખબર પડી કે મારા બાળપણનો મિત્ર મને મળવા આવ્યો છે, દરવાજે ઊભો છે. સમાચાર સાંભળ્યા એટલે સીધા એ ઊભા થઈને દોડવા લાગે છે સુદામાને મળવા માટે. તે પ્રસંગમાં શ્રી કૃષ્ણનું ગતિશીલ અને ભક્ત સખાને મળવા જવાની તત્પરતાનું સુંદર ચિત્રણ કર્યું છે. આ દ્રશ્ય દ્વારા શ્રી કૃષ્ણનું ગતિશીલ અને એના ભક્ત પ્રત્યેનો જે પ્રેમ છે એને મળવા માટેની જે તત્પરતા છે એનું વર્ણન આમાં કરવામાં આવ્યું છે. પોતે દ્વારકાના એક મોટા રાજા છે એ ભૂલીને એના દિનહીન બાળસખા બાળપણના મિત્ર એવા ગરીબ મિત્રને મળવા માટે ભક્ત સુદામાને આલિંગનથી ભેટતા શ્રી કૃષ્ણનો ઉદાર નિર્દોષ અને વૈદિક ધર્મને નિભાવવાનું ચરિત્ર આકર્ષક બન્યું છે. બાળપણના મિત્રને મળવા માટે ઉતાવળા બન્યા છે અને એને ભેટી પડ્યા છે ત્યારે એનું નિર્દોષ ઉદાર અને વૈદિક ધર્મ નિભાવવાનું જે ચરિત્ર છે એ આપણને આકર્ષિત થાય છે. તેથી આ ખંડ સત્ય ભાવ અને આતિથ્ય ભાવનું ઉત્તમ કાવ્ય બની રહે છે. તેથી આ કાવ્ય છે એ મિત્રતાના ભાવ અને અતિથિના ભાવ એક ઉત્તમ કાવ્ય બની ગયું છે. જોઈએ આપણે શીર્ષકને સુદામા દીઠા શ્રી કૃષ્ણ દેવતે. સુદામા મિત્ર શ્રી કૃષ્ણના મિત્રનું નામ છે જેનો બાળપણનો સખો હશે. દીઠા એટલે કે જોયા. કૃષ્ણ દેવતે કૃષ્ણને આ સમાચાર મળ્યા કે સુદામા ને મેં જોયા છે ત્યારે આવીને ઊભા છે. સૌથી પહેલા આપણે શબ્દ સમજૂતી જોઈ લઈએ ત્યારબાદ આપણે ગંભીર કાવ્યની શરૂઆત કરીશું. સેજ્યા અર્થાત કે સેજ એટલે કે શૈયા કે પથારી. તણાસુ એટલે કે ધીમે ધીમે ચંપી કરવી. યક્ષ કદમ અર્થાત કે કસ્તુરી કેસર ચંદન રક્તચંદન અંબર અગર બસ બરાસ અને સોનાના વરખને પીસી ઘૂંટીને તૈયાર કરેલો લેપ કેવો હોય એને કહેવાય યક્ષ કદમ. સેવું આ શબ્દનો અર્થ આપણે આ કાવ્યમાં લગાવવું કે ચોપડવું એવા અર્થમાં લેવાનો છે. ઉખેવવું અર્થાત કે ઉખેડવું થતો કાઢી નાખવું. બીડી અર્થાત કે પાની બીડી અહીંયા પાનની બીડીમાં બીડીના અર્થમાં આપણે શબ્દને લેવાનો છે. ખળકાવવું અર્થાત કે રણકા ભર્યો અવાજ કરવો. ચતુરા એટલે કે ચતુર સ્ત્રી. ઝાંચવું એટલે માંગવું. નાતા ભાતી નાના ભાતી એટલે વિવિધ પ્રકારના. ચંગ આ એક મુખેથી વગાડવાનું વાજુ છે. વાજુ એટલે યંત્ર જેને આપણે વગાડી શકીએ. મૃદંગ એટલે બંને બાજુ વગાડી શકાય એવું ઢોલક જેવું એક વાદ્ય છે. શબ્દ સમૂહ માટે પણ પૂછાય શકે. ઉપમ એ એક પ્રકારનું વાદ્ય છે. શ્રીમંડળ વીણા એટલે કે એક પ્રકારનું તંતુ વાદ્ય જેને આપણે સરસ્વતીના હાથમાં જોઈએ છીએ જેને આપણે વીણા કહીને ઓળખીએ છીએ. ગાંધર્વી અર્થાત કે ગંધર્વની સ્વર્ગના ગવૈયાની. અંબર એટલે વસ્ત્રના અર્થમાં લેવાનું છે. મરા એટલે હંસ. રસમગ્ન એટલે રસમાં ડૂબેલું. દ્વિજ બ્રાહ્મણ માટે વપરાતો શબ્દ છે. અવશ્યમેવ એટલે કે નક્કી. પત્રી એટલે પત્ર અથવા તો કાગળ.
સ્પિંગલ એટલે લાલાશ પડતા ખેલાડીનો શબ્દ સમૂહ માટે પૂછાય છે. થોકે થો એટલે કે મોટા સંખ્યામાં કે ટોળા હોય. સૌ એટલે સૌથી વધારે. માહે માહે અર્થાત કે અંદરો અંદર. ધાવું એટલે કે દોડવું. કંદર એટલે કામ દેવું. ઉપહાર એટલે ભેટ. પણ અહીંયા પૂંજાની સામગ્રીના અર્થમાં આપણે આ શબ્દને લઈશું. લોચનનો સુખ એટલે કે જોવાનો આનંદ. છૂટ્યા એટલે છૂટ્યા આંસુ શ્રવણ નેવરે એટલે શ્રાવણ માસના છાપરાને નેવાથી થતા વરસાદના પાણીની ધાર છે એની જેમ આંસુ વહેવા એના માટે લખાયેલી આ પંક્તિ છે. કૌતુકનો અર્થ આપણે આ કાવ્યમાં વિસ્મયભર્યું દ્રશ્ય કે નવાઈ પ્રમાણે તેવા દ્રશ્યના અર્થમાં લેવાનું છે. વિપ્ર એટલે પણ બ્રાહ્મણ. બ્રાહ્મણ માટે પણ આવતો આ શબ્દ છે જે આપણે બીજી વાર અહીંયા પર્યાયના શબ્દમાં જોયું. અશરણ શરણ અર્થાત કે જેનો કોઈ આધાર ન હોય તેવો આધાર જેને આપણે પરમેશ્વર પણ કહીએ. પ્રેમ આલિંગન અર્થાત કે પ્રેમ ભર્યું આલિંગન ભેટ પોતે. તંબુ પાત્ર ઉછાળી લીધું અર્થાત કે ઓછા ઉલાળા સાથે હાથમાંથી ટુંગડી લઈ લીધી. વાંકા બોલી અર્થાત કે કટાક્ષમાં બોલનારી. ફૂટડું અર્થાત કે સુંદર. સોંધો અર્થાત કે સુગંધ ભર્યો લેપ. છળવું એટલે કે બીકથી ગભરાઈ જવું. ભાષા સંસ્થા આપણે કાવ્ય ભણ્યા બાદ જોઈશું પણ પહેલા આપણે ખંડ આ વ્યાખ્યાનની શરૂઆત કરી. આખ્યાન ખંડનો એક ભાગ આપણને અહીંયા આપવામાં આવ્યો છે. સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવરે એવા શીર્ષક સાથે જોઈએ આપણે પેજ નંબર 33 ઉપર કેસે શ્રી કૃષ્ણનું વર્ણન કરતા એના વૈભવનું વિસ્તારપૂર્વક વર્ણન કરતા કેસે સુતા શેષ્યાય. સુતા એટલે સુએ છે. સુતાસા શેષ્ય એટલે પથારી. અવિનાશી એટલે ભગવાન શ્રી કૃષ્ણ માટે વાપરવામાં આવ્યો આ શબ્દ છે અવિનાશી. ભગવાન શ્રી કૃષ્ણ પથારીમાં સુતા છે. આઠ પટરાણી છે પાસરે. શ્રી કૃષ્ણની આઠ પટરાણી. પટરાણી કોને કહેવાય? રાણી હોય એવાની મુખ્ય રાણી એને કહેવાય પટરાણી. આ શ્રી કૃષ્ણની આઠ પટરાણી છે પાસરે. એની પાસે એની સેવામાં હાજર છે. શ્રી કૃષ્ણ સુતા છે. એની આઠે પટરાણીઓ છે સેવા કરી રહી છે. રુકમણી તળાશે પાય. રુકમણી નામની જે પટરાણી છે ઈશુ કરે છે એના પાય એટલે કે પગ તળાશે એટલે કે દબાવે છે. શ્રી કૃષ્ણની પટરાણી રુકમણી છે એના પગ દબાવી રહી છે. શ્રી વૃંદા ઢોળે વાય. શ્રી વૃંદા નામની પટરાણી છે ઈ ઢોળે વાય. ઢોળે એટલે પવન. વાય વાય એટલે પવન. પવન નાખી રહી છે. ધર્યું દર્પણ ભદ્રાવતી નારી. દર્પણ એટલે અરીસો. ધર્યું એટલે પકડ્યો છે. અરીસો ભદ્રાવતી નામની પટરાણીએ પકડ્યો છે શ્રી કૃષ્ણનું મુખ બતાવવા માટે. જાંબુવતી ગ્રહી જલધારી. જાંબુવતી નામની આઠમી પટરાણી છે એણે જળની ધારી એટલે જળનું પાત્ર છે ભરીને શ્રી કૃષ્ણને પીવા માટે ધર્યું છે. યક્ષ કર્દમ સત્યાશયો. સત્યા નામની પટરાણી છે શ્રી કૃષ્ણના શરીર ઉપર. યક્ષકંદર એટલે કે એક પ્રકારનો લેપ લગાડી રહી છે. સેવે એટલે કે લેપ લગાડી રહી છે. કાલિંદ્રી તે અગર ઉખેવે. કાલિંદ્રી નામની જે પટરાણી છે એ શ્રી કૃષ્ણના શરીર ઉપર સત્યાએ જે યક્ષકંદર લગાડ્યો હતો એ લેપ એને ઉખેડી રહી છે. ટૂંકમાં આપણને શું વાત કરી? આઠે પટરાણીઓની કામગીરી આપણને બતાવી. શ્રી કૃષ્ણ ભગવાન પથારીએ સુતા છે. આઠે પટરાણીઓની સેવા કરી રહી છે. કઈ કઈ રીતે? રૂકમણી પગ દબાવી રહી છે. શ્રી વૃંદા પવન નાખી રહી છે. ભદ્રાવતી અરીસો લઈને ઊભી છે. જાંબુવતી પાણીની ઝારી ભરીને આપે છે. યક્ષકંદન છે સત્યા લગાડી રહી છે, લેપ લગાડી રહી છે. અને કાલિંદ્રી છે આ લેપને ઉખેડી રહી છે કે ઉખેવી રહી છે, ઉડી રહી છે. લક્ષ્મણા તંબોળને લાવે. તંબોળ એટલે પાન રાખવાનું જે પાત્ર છે તે. લક્ષ્મણા નામની પટરાણી છે તંબોળ પાત્ર લઈને આવે છે. સત્યભામા બીડી ખવડાવે. ખવડાવે સત્યભામા નામની પટરાણી છે એ શ્રી કૃષ્ણને આ પાનનું બીડું છે એ ખવડાવી રહી છે. હરી કોઢિયા હિંડોળા ખાટે. ભગવાન શ્રી કૃષ્ણ હિંડોળાની ખાટે કોઢિયા છે એટલે કે સુઈ ગયા છે. પાસે પટરાણી છે આઠ. એની આજુબાજુ આઠ પટરાણીની સેવાઓ કરી રહી છે. બીજી સોળ સહસ્ત્ર છે શામાન. બીજી સોળ હજાર સહસ્ત્ર એટલે કે હજાર.
બીજી 16000 શ્યામા એટલે કે ગોપીઓ પણ છે. કો હંસ ગતિ ગજ ગામા, કોઈ હંસની જેમ ગતિ કરી રહી છે તો કોઈ હાથીની જેમ ચાલ ચાલી રહી છે. મૃગનેણી કોઈ ચપોરી રે, કોઈ નયનના નેત્રની જેમ ચપળ છે તો કોઈ શ્યામલડી કો ગોરી, કોઈક શ્યામ છે તો કોઈ કાળી છે ગોરી છે. આવી એની સહસ્ત્ર શ્યામા છે ત્યાં હાજર છે. ખડકારે કંકણ સોરી કો મુગ્ધા બાળ કિશોરી, કોઈ તો જોતા જ મનને મુગ્ધ કરી નાખે એ બાળ કિશોરી પણ છે. કોઈ શ્યામ છબીલી છોરી, કોઈ શ્યામ અને છબીલી એવી છોરી ત્યાં હાજર છે. ખડકાર કંકણ મોરી રે, હાથમાં પહેલા કંકણ ખડકાવી રહી છે તેનો ઝણકાર અવાજ છે કરી રહી છે. ચપળા તેને ચિત્ત ચોરી રે, ચપળ ચપળ નારી છે ચિત્તને ચોરી લેવા માટે આવા પ્રવૃત્તિઓ કરી રહી છે. કો ચતુરા સંગત નાચે, કોઈ એક ચતુર નારી નાચે રહી છે તે ત્યાં રિઝવી સંગમ જાચે. કૃષ્ણને રિઝવવા માટે અલગ અલગ પ્રવૃત્તિઓ શામા દ્વારા કરવામાં આવી રહી છે. હરિ આગળ રહી ગુણ ગાતી રહી, ભગવાન શ્રી કૃષ્ણની આગળ કોઈ એમના ગુણ ગાઈ રહી છે. વસ્ત્ર વિરાજે વસ્ત્ર વિરાજે નાના ભાતી રહી, ખૂબ જ વિવિધ પ્રકારના વસ્ત્રો આ સહસ્ત્ર 16000 શામાઓએ પહેર્યા છે. ચમ મૃદંગ ઉપંગ ગાજે, ચમ એક પ્રકારનો વાદ્ય છે, મૃદંગ એક બંને બાજુથી વગાડી શકાય તેવું વાદ્ય છે. ઉપંગ બધા જ વાસિંદ્રો છે ત્યાં ગાજી રહ્યા છે, વાગી રહ્યા છે. શ્રીમંડળ વીણા વાજે, વીણાનો અવાજ પણ સંભળાય રહ્યો છે. ગાંધર્વા કળાઓ કરતી, ગાંધર્વો કોઈ કળાઓ કરી રહ્યા છે. ફટકે અંબર કર્મા ધરતી, આખા અંબર એ ઘડીકમાં પોતાના હાથમાં ઝાલી રહી એ રીતે આ દરેક પ્રવૃત્તિઓ છે કરી રહી છે. ટૂંકમાં આપણને શું કહેવામાં આવ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ સુતા છે અને એની 8 પટરાણીઓ છે. એ ઉપરાંતની બીજી 16000 સ્ત્રીઓ ત્યાં ઉપસ્થિત છે. 8 પટરાણીઓમાંની દરેક પટરાણી અલગ અલગ કામ કરી રહી છે. કોણ શું કામ કરે છે? રૂક્ષ્મણા રૂકમિણી છે, એ ભગવાન શ્રી કૃષ્ણના પગ દબાવી રહી છે. શ્રી વૃંદા પવન નાખી રહી છે. ભદ્રાવતી અરીસોરાઈને ઊભી છે. જામુવતી જળની ધારી કરીને ઊભી છે. સત્યાસે યક્ષકુંદર એટલે કે લેપ લગાડી રહી છે. કાલિંદ્રી એ લગાડેલા લેપને ઉવેખી રહી છે, ઉખેડી રહી છે. લક્ષ્મણા તંબોળ પાત્રમાં લઈને આવે છે અને સત્યભામાસે પાનનું પીળું શ્રી કૃષ્ણને ખવડાવે છે. શ્રી કૃષ્ણ ભગવાન હિરોળા ખાટ ઉપર સુઈ ગયા છે અને 8 પટરાણીઓની સેવા કરી રહી છે. બીજી 16000 પણ ત્યાં સ્ત્રીઓ ઉપસ્થિત છે. કેટલીક છે હંસ ગતિએ ચાલી રહી છે તો કોઈક હાથીની ગજ ગતિએ ચાલી રહી છે. કોઈક મૃગનેણી એટલે કે ચપળ છે તો કોઈક શ્યામ વર્ણી અને કોઈક છે ગોરી. કોઈક મુગ્ધા બાલ કિશોરી પણ છે તો કોઈક શ્યામ છબીલી છોકરીઓ પણ છે. કોઈક પોતાના કંકણ અથડાવી રહી છે અને ચપળા ભગવાન શ્રી કૃષ્ણનું ચિત્ત ચોરી લેવા આતુર બની છે. કોઈક નાચ કરી રહી છે ભગવાનને રીઝવવા માટે તો કોઈક છે ભગવાનના ગુણ ગાઈ રહી છે. જાત જાતના વિવિધ પ્રકારના વસ્ત્રો તરીકે પહેરેલા છે. ચંદ મૃદંગ અને ઉપંગ છે વાગી રહ્યા છે. વીણાનો અવાજ પણ સંભળાય છે. ગાંધર્વકો કળાઓ કરી રહ્યા છે અને અંબર આ નાચગાન વિશે જાણે એક નાદ સાથે ગાજી ઉઠી હોય તેવું લાગી રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આજના દિવસ માટે આપણે અહીં સુધીના આખ્યાન ખંડનો અભ્યાસ કરી આવતા દિવસમાં આપણે આના ભાગ બે અંતર્ગત આગળની ઘટનાનો અભ્યાસ કરીશું. દરેક વિદ્યાર્થી મિત્રો એકવાર વાંચી લેવાનું છે. શબ્દ સમજૂતી એકવાર તમારી રેફરન્સમાં લખી લેવાની છે. ફરી મળીશું આજ વખતે આ પદ્યના ભાગ બે સાથે. ત્યાં સુધી રજા આપશો મને. દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ. આપનો દિવસ શુભ રહે.